હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આપણે પાંચમા ધોરણમાં શું શીખતા હતા? ટ્રાવેલ ટાઈમ યુનિટ 3. તો એમાં આપણે આગળ વધીએ. એક્ટિવિટી નંબર 4E, સમૂહમાં કામ કરો. એક્ટિવિટી નંબર 4Eના આધારે પ્રશ્નોના જવાબ લખો. ચલો, પહેલો પ્રશ્ન શું છે? વુ હેઝ અ બેટ, કે કોની પાસે બેટ છે? તો શું આવે? ગોલુ. ગોલુ હેઝ અ બેટ. તમારે તમારી બુકમાં આન્સર લખવાના છે. ગોલુ હેઝ અ બેટ. ચલો, બીજામાં શું છે? હુ ઇઝ ગોલુઝ મધર, તો ગોલુના મમ્મી કોણ છે? નેહાબેન. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. ખાલી વુની જગ્યાએ નેહાબેન લખવાનું છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. ત્યાર પછી વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ, કે પિંકુના મમ્મીનું નામ શું છે? તો શું આવે? નેહાબેન. નેહાબેન ઇઝ પિંકુઝ મધર્સ નેમ. એપોસ્ટ્રોફી એસ આવેલો છે. તમારે આવા વાક્ય આવશે બનાવવાના. ચલો, ચોથામાં શું છે? ઇઝ પિંકુ ગોલુઝ કઝિન, કે પિંકુ છે એ ગોલુની કઝિન એટલે કે પિતરાઈ છે. તો શું આવે? કે ના, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ છે એ ગોલુની બહેન છે. પછી છે વુ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે છાપવું, કે કોની પાસે છાપવું છે? તો શું આવશે? રોહિતભાઈ. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. પછી વેર ઇઝ પિંકુઝ ફેમિલી, કે પિંકુનું ફેમિલી ક્યાં છે? તો શું આવે? પિંકુઝ ફેમિલી ઇઝ એટ સી શોર. પિંકુઝ ફેમિલી ઇઝ એઝ સી શોર, મતલબ કે દરિયા કિનારો. કે પિંકુનું ફેમિલી ક્યાં છે? તો કે દરિયા કિનારે. પછી શું છે? ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સી શોર, કે દરિયા કિનારે ફુગાવારો છે? તો શું આવશે? યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સી શોર, કે હા, બલૂન મેન છે મતલબ કે ફુગાવારો છે એ ત્યાં હતો. અથવા તો ટૂંકમાં જવાબ લખવાનો કે યસ ધેર આર. ટૂંકમાં લખવું હોય તો યસ ધેર આર, નહીં તો શું આવે? યસ ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સી શોર. સોરી, યસ ધેર આર ને યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. ચલો, હવે ટ્રુ ફોલ્સ. નેહાબેન ઇઝ પિંકુ સિસ્ટર. નેહાબેન છે પિંકુના બહેન છે. સાચું ખોટું? તો શું આવે? ખોટું. નેહાબેન છે પિંકુના મમ્મી છે. તો લખો ફોલ્સ. ચલો, બીજું છે ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર, કે ગોલુ છે એ પિંકુનો ભાઈ છે. તો શું આવશે? ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. તો શું આવશે? ફોલ્સ. રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર. ચલો, ચોથું. ધેર આર એટ ધ સી શોર, કે તે લોકો દરિયા કિનારે છે. તો શું આવે? ટ્રુ. પછી પાંચમું. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર, કે ચિત્રમાં ફુગાવારો છે. તો કે યસ, ટ્રુ. પછી છઠ્ઠું. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. તો શું આવે? ફોલ્સ, કે ત્યાં પાણી નહોતું. તો દરિયા કિનારો હોય ત્યાં શું હોય? ત્યાં તો પાણી જ હોય. તો ફોલ્સ. ચલો, હવે એક્ટિવિટી નંબર 4G, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. નેહાબેન ફ્રૂટ્સ હેઝ, મતલબ કે શબ્દ છે આડા અવળા છે એ આપણે સરખા ગોઠવીને વાક્ય બનાવવાનું છે. તો શું આવે? નેહાબેન હેઝ ફ્રૂટ્સ. નીચે આન્સરમાં લખો નેહાબેન હેઝ ફ્રૂટ્સ.
બીજું છે ગોલું પ્લેઈંગ ઇઝ, તો શું આવે? ગોલું ઇઝ પ્લેઈંગ. પછી ત્રીજું છે પિંકુ ગોલું સિસ્ટર ઇઝ, તો શું થાય? પિંકુ ઇઝ ગોલું સિસ્ટર. સમજાય છે બધાને શું કહું છું? એ શબ્દ આડા અવડા છે એ ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે. પછી ચોથું છે ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ, તો શું આવે? રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. પછી છે ગોલુસ રેડ ઇઝ બોલ, તો શું થાય? ગોલુસ બોલ ઇઝ રેડ. પછી છે આર ધેર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, તો શું આવે? ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સાથે સાથે બુકમાં લખવાનું છે. ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર, તો શું થાય? પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. ચલો હવે જોઈએ એક્ટિવિટી નંબર 6. જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. જો આપણને નીચે એક્ઝામ્પલ આપેલું છે તો શું છે? નામ શું છે? તો કે વિશ્વા. પછી 10 યર્સ ઓલ્ડ. પછી સ્ટુડન્ટ, કર્લી હેર અને ટોલ. તો આપણે નીચે જોઈએ ઉદાહરણમાં શું કહે છે કે વિશ્વા ઇઝ અ ગર્લ, કે વિશ્વા એક છોકરી છે. પછી સી ઇઝ 10 યર્સ ઓલ્ડ, કે તે 10 વર્ષની છે. પછી સી ઇઝ અ સ્ટુડન્ટ, ઉપર ખાલી આપણને સ્ટુડન્ટ આપ્યું છે તો શું લખવાનું? સી ઇઝ અ સ્ટુડન્ટ, કે તેણી વિદ્યાર્થી છે. કર્લી હેર એટલે વાકડિયા વાળ, તો શું આવે? સી હેઝ કર્લી હેર. પછી ટોલ, તો ઊંચી. સી ઇઝ ટોલ, કે તે ઊંચી છે. હવે નીચે છે મિસ્ટર વસાવા ડોક્ટર 52 યર્સ ઓલ્ડ અને શોર્ટ. તો ચલો નીચે આપણને લીટી આપી છે, લખો. ચલો આપણે વાક્ય બનાવવાનું છે, તો શું આવશે? પહેલા મિસ્ટર વસાવા ઇઝ અ મેન, કે મિસ્ટર વસાવા એક પુરુષ છે. પછી છે અ ડોક્ટર, તો શું થશે? હી ઇઝ અ ડોક્ટર. યસ, He is a doctor. પછી શું છે? તો 52 યર્સ ઓલ્ડ, કે તે 52 વર્ષના છે. તો શું થાય? He is 52 યર્સ ઓલ્ડ. સમજે છે શું કહું છું? એ ખાલી આપણને શબ્દ આપેલા છે, આપણે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. પછી નીચે છે શોર્ટ, તો શું થાય? He is short. સમજાય છે? ઉપર વિશ્વા હતી, એ છોકરી હતી, એટલે શું લખ્યું કે ગર્લ, અને પછી છોકરીઓ એટલે આગળ શું આવે? સી. અને અહીંયા મિસ્ટર વસાવા છે તે 52 વર્ષના છે, એટલે મેન, કે મિસ્ટર વસાવા ઇઝ અ મેન. અને પછી શું આવે? હી. ચલો નીચે જોઈએ, તો શું છે? મિસિસ પરમાર 35 યર્સ ઓલ્ડ, હેડ ડ્રેસર અને ફેટ. તો શું આવે? મિસિસ પરમાર ઇઝ અ વુમન. પછી સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, કે તે 35 વર્ષની છે. સી ઇઝ હેડ રેશર. પછી સી ઇઝ ફિટ. આપણને શબ્દ આપેલા છે, એમાંથી આપણે વાક્ય બનાવવાના છે. સમજાય છે બધાને શું કહું છું? એ ના સમજાનું હોય તો બીજી વખત વિડીયો જોવાનો અને સમજવાનું. શું કહું છું? એ નીચે જે લીટી આપી છે એમાં તમારે લખવાનું છે. આજે આપણે જેટલું પણ ચાલ્યું, અહીંયા એક્ટિવિટી નંબર 4E થી ચાલુ થાય છે. 4E, 4F, 4G અને એક્ટિવિટી નંબર 6. આજનું તમારું હોમવર્ક છે, બુકમાં બધું લખવાનું છે. સમજાય છે? ચલો નેક્સ્ટ આપણે આવતા વિડીયોમાં જોશું. Thank you.